हेलो फ्रेंड्स, नमस्कार। आपणे आजे 14મો પાઠ કહ ઇદમ દુષ્કરમ કુર્યાત, કહ કોણ, ઇદમ આ, દુષ્કરમ અત્યંત મુશ્કેલ કાર્ય, કુર્યાત કરે, કુર્યાત વિદ્યર્થ અન્ય પુરુષ એકવચન। લેખક છે વિશાખદત્ત અને કૃતિ છે મુદ્રા રાક્ષસ। એટલે પૂર્વભૂમિકામાં વિશાખદત્ત અને મુદ્રા રાક્ષસ શબ્દની નીચે લીટી દોરી દેજો પાઠ્યપુસ્તકમાં। વિશાખદત્ત અને મુદ્રા રાક્ષસ, કોણ આ મુશ્કેલ કાર્ય, અત્યંત મુશ્કેલ કાર્ય કરે, કયું મુશ્કેલ કાર્ય છે તે આપણે નાટકમાં જોઈશું। મુદ્રા રાક્ષસ નામનું 7 અંકનું નાટક વિશાખદત્તે લખ્યું છે અને તેના પહેલા અંકમાંથી આ દ્રશ્ય, આ પાઠ પસંદ કરવામાં આવ્યો છે। આપણે એને માટે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને યાદ કરવા પડે। ચાણક્ય એ નંદવંશ, ચાણક્ય ચંદ્રગુપ્ત મતલબ નંદ રાજા, મગધ, 4થી સદીને યાદ કરવી પડે। ઈસવીસન પૂર્વે 4થી સદીમાં મગધ એટલે કે અત્યારનું બિહાર, મગધના નંદવંશનું, મગધમાં નંદવંશનું રાજ્ય હતું। મગધની રાજધાની પાટલીપુત્ર એટલે પટના, અત્યારનું પાટલીપુત્ર। મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત એ જ ચાણક્ય છે। ચાણક્યનું બીજું નામ છે વિષ્ણુગુપ્ત। જન્મેલા વિષ્ણુગુપ્તે ચાણક્ય વિશેની વિવરણાત્મક નોંધમાં આ બધી બાબતો લખવી પડે, આથી આ ખાસ ધ્યાનથી સાંભળજો। મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય નંદના, નંદ રાજા જે શાસન કરતા હતા મગધ ઉપર, એ રાજા કેવા હતા? અત્યાચારી, દુરાચારી, ભ્રષ્ટાચારી અને દરેક પ્રજા એનાથી દુઃખી હતા, કંસ જેવા હતા। પણ નંદ રાજા કંસ જેવો હતો, દુરાચારી, અત્યાચારી। આથી આવા શાસકનો અંત થાય, આવા રાજાનો અંત થાય એને માટે ચાણક્ય કામ કર્યું, એનો અંત કર્યો। કોણે? વિષ્ણુગુપ્ત, ચાણક્ય। વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા, પોલિટિક્સ, જેણે લખેલું કૌટિલ્ય પુસ્તક અદ્ભુત છે। રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય। વિષ્ણુગુપ્તે ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને અત્યાચાર, નંદ રાજાના અત્યાચારથી પીડાયેલી પ્રજાને રાજાના અત્યાચારી શાસનથી મુક્ત કરવા રાજનીતિમાં સક્રિયપણે રસ લીધો, કે આવો માણસ જો મગધમાં શાસન કરતો રહેશે તો મગધનો ઉદ્ધાર થઈ ગયો, એટલે એણે રાજનીતિમાં રસ લીધો અને નંદવંશના અત્યાચારી શાસનને સમાપ્ત કર્યું અને ખંડિત ભારતને અખંડિત બનાવ્યું। સામાન્ય પરિવારમાં જન્મેલો ચંદ્રગુપ્ત એને ચાણક્યે જ રાજા બનાવ્યો, આથી જ ચંદ્રગુપ્ત મૌર્ય કરતાં ચાણક્યનું સન્માન સતત આપણને વધુ લાગે છે। એ કઈ રીતે એને રાજા બનાવ્યો? તો એકવાર ચાણક્ય એક નગરેથી બીજા નગરે, મતલબ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હતા, કોઈ પણ રાજ્યનો જ્યારે બદલાય, ગુજરાતથી મહારાષ્ટ્ર આવે, ગુજરાતથી મધ્યપ્રદેશ આવે, ત્યારે વચ્ચેનો વિસ્તાર છે જે રાજ્ય જ્યાં સીમા બદલાય, એ સીમામાં મોટે ભાગે જંગલ વિસ્તાર હોય અને ત્યાં પ્રજા જે રહેતી હોય તે પણ થોડી અભણ અને એવી હોય, તો એ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે જંગલમાં કેટલાક 10-12 વર્ષની ઉંમર હશે એવા બાળકો રાજા રમતા હતા, અને ત્યારે મતલબ કોઈ વાહન નહીં હતા એટલે મોટે ભાગે ઘોડા ઉપર, રથ પર કે ચાલતા જ લોકો એક નગરેથી બીજા નગરે જતા। તો ચાણક્ય એ રીતે જતો હોય છે અને એણે
આ બાળકો જે રાજા રાજા એવી રમત રમતા હતા, ટીચર ટીચર રમત પહેલાં આવું રમતા, તમારા કાળની વાત નથી આવતી આ, તમે તો હવે મોબાઈલ ઉપર જ રમો છો, તમારા ભાગ્યમાં આવી બધી રમતો જ નથી. એટલે આ રાજા રાજા રમત રમતા હતા ત્યારે એક રાજા બનેલું બાળક એ જંગલમાં ઝાડના થડ ઉપર એમ ખુમારીથી પગ પર પગ ચડાવીને રાજા બનીને બેઠો છે. એની સામે બીજા બધા પ્રજાજનો જે થોડા દૂરથી નીચે બેઠા છે. એક હાથમાં સેનાપતિ બનેલો છે, જે હાથમાં લાકડી લઈને ઊભેલો છે. આમ બધા સરસ રીતે રાજાનો સભાખંડ હોય એ રીતે બેઠા છે. એટલામાં બે સ્ત્રીઓ, મતલબ બે છોકરીઓ, જે મોટી મહિલા બનીને આવી હોય, તેમ નાનું હાથમાં બાળક છે, ઢીંગલી હશે મતલબ, અને આવીને રડતા રડતા રાજા બનેલા બાળકને કહે છે. પેલી એક સ્ત્રી પહેલાં બોલી કે આ બાળક મારું છે. બીજી સ્ત્રી તરત જ કહે છે કે ના 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 ના, આ દીકરો તો, આ બાળક તો મારું છે. બંને જણા એક જ બાળકને આ મારું છે, આ મારું છે એમ કરીને ઝઘડતા હોય છે. અને ત્યારે કોઈ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, બધું શું હતું? રાજમહેલ, રાજસભાગૃહની અંદર જ ન્યાય થતો. અને એ ન્યાયમાં જે મળે, જજ પણ રાજા કે બીજા પંચ હોય, તે એ રીતે જ ચાલતું. ત્યારે કોઈ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ફેમિલી કોર્ટ, કોઈ કોર્ટ જ નહીં હતી. એ સમયની વાત છે. એટલે રાજા બનેલો બાળક પહેલાં બંને સ્ત્રીઓને કહે છે કે તમે ઉલટા ફરીને ઊભા રહી જાઓ. સેનાપતિ બનેલા કહે છે કે જા તું એક તલવાર લઈ આવ, તો આ બાળકના બે ટુકડા કરી નાખીએ અને અડધો અડધો બંને માતાઓને આપી દઈએ, એટલે ઝઘડો પૂરો. સેનાપતિ તલવાર લાવે છે. જેવી તલવાર ઉગામવા જાય છે બાળક પર, તેવી જ એક સ્ત્રી તરત જ ફરી અને કહે છે કે ના ના ના, રવા દો, આ મારો દીકરો નથી, મારો સંતાન નથી, મારો પુત્ર નથી, મારવાનું મુક્ત, મારવાનું રવા દો, આને આપી દો, મારો દીકરો નથી. રાજા બનેલા બાળક તરત જ નિર્ણય લે છે અને કહે છે કે જે સ્ત્રીએ ના પાડી કે આ મારો સંતાન નથી, ખરેખર આ સંતાન એનું જ છે, આ દીકરો એનો જ છે. કારણ કે કોઈ પણ મા પોતાના સંતાનને મરતું જોઈ શકતી નથી. આમ આટલો 10-12 વર્ષના બાળકે જે ન્યાય કર્યો, આ બધી રમત ચાણક્ય જોતા હતા દૂર ઊભા રહીને. રમત પૂરી થઈ, બાળક પાસે જાય છે અને કહે છે કે તું કયા ગામનો છે, ક્યાં રહે છે, ચાલ મારે તારી સાથે ઘરે આવવું છે. અને ઘરે ગયા, એની માતા એકલી જ હતી, પિતા નથી. કહે છે કે હું આ તમારા બાળકને ભણાવીશ, રાજનીતિના પાઠો ભણાવીશ, વિદ્વાન બનાવીશ અને હું એને રાજા બનાવીશ. કોનો? તો કે મગધ દેશનો. આ રીતે ચાણક્યે ચંદ્રગુપ્તને રાજા બનાવ્યા. આથી જ ચાણક્ય કરતા ચંદ્રગુપ્તની વધારે, ચાણક્યની વધારે ઇજ્જત છે, વધારે સન્માન છે. આ નાટક આપણો શરૂ થાય છે ત્યારે આ નાટકની અંદર પાત્રો છે ચંદનદાસ, ચાણક્ય, અમાત્ય રાક્ષસ, આ રીતના પાત્રો છે. નંદવંશમાં, નંદ રાજામાં અમાત્ય રાક્ષસ, અમાત્ય મતલબ પ્રધાનમંત્રી, એ અત્યંત સજ્જન વફા. નંદ રાજા દુરાચારી, ભ્રષ્ટાચારી, ખરાબ છે, પણ એનો જે મંત્રી છે, એનો જે અમાત્ય છે, જેનું નામ રાક્ષસ છે, ખાસ ધ્યાન આપજો, એ નામ રાક્ષસ નામધારી અમાત્ય સજ્જન, વફાદાર, પ્રજાવત્સલ, સ્વમાની, ઈમાનદાર, આમ ઘણા બધા શ્રેષ્ઠ ગુણો, શ્રેષ્ઠ ક્વોલિટીવાળો હતો. એટલે ચાણક્યને હંમેશા થાય કે આ માણસ તો ખોટા વ્યક્તિ પાસે છે, એના કરતાં નંદ રાજા આમની પાસે જોવો જોઈએ. કોની પાસે? ચંદ્રગુપ્ત રાજા પાસે જોવો જોઈએ, એવું થતું હતું એને. નંદવંશના રાજ્યનો અંત આવતા અમાત્ય રાક્ષસ ચાણક્યે ચંદ્રગુપ્તને ભણાવ્યો, ગણાવ્યો, વિદ્વાન બનાવ્યો. પછી નંદ રાજાનું શાસન એણે કોને સોંપી દીધું? ચંદ્રગુપ્ત, મતલબ નંદ રાજાને એણે હરાવ્યા અને એની જગ્યાએ ચંદ્રગુપ્ત રાજા શાસન કરવા માંડ્યા. એટલે નંદવંશમાં રાજ્યનો અંત આવતા અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ, રાજા હારે તો એની સાથે એની મતલબ
પત્ની કે એના જે પ્રધાનમંત્રીઓ છે બધા જ્યારે, અને બધાએ કેવું છે જંગલમાં જવું પડે રાજ્યની સીમાની બહાર, આખો પરિવાર અને એના મંત્રીઓ પણ. એટલે પદભ્રષ્ટ થયેલા અમાત્યને, અમાત્ય રાક્ષસને ચાણક્ય ઈચ્છે છે કે એ અહીં ચંદ્રગુપ્તની સાથે રહે અને એ જ મંત્રીપદ સંભાળે. પણ એવું કોઈ કહેવાય નહીં, એટલે એને માટે બધી અલગ અલગ વ્યૂહરચના ઘડે છે. અને ગુપ્ત વેશે અજાણ્યા સ્થળે બધા, જે રાજા હારે છે એને બીજા વેશે, બીજા અજાણ્યા સ્થળે ગુપ્ત વેશે ચાલ્યા જવું પડે. પોતાનું કર્તવ્ય અને દેશહિત માટે સંનિષ્ઠ આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષમાં લાવીને ચંદ્રગુપ્તનો મંત્રી, ચંદ્રગુપ્તનો અમાત્ય તરીકે નિમવા માગતા હતા. તેથી એ અમાત્ય રાક્ષસને નગરમાં કોણ કોણ મિત્રો હતા, એને કોની સાથે ફાવતું હતું, આવી બધી તપાસ કરે છે. તેથી તેની તપાસ કેળવવા માટે, તપાસ મેળવતા એને એક વ્યક્તિનું નામ મળ્યું કે આ રાક્ષસ, અમાત્ય રાક્ષસનો આ મિત્ર છે જેનું નામ છે ચંદનદાસ, અને એક મર્ચન્ટ છે, વેપારી છે, હીરાનો વેપારી હોય ને એ રીતે વેપારી છે. અને એ વેપારીને જ રાક્ષસ સાથે ગઢ મિત્રતા છે. અને રાક્ષસ જ્યારે બીજા નગરમાં ગયો ત્યારે એણે એની ફેમિલીને છુપાવે છે, મતલબ ગયા ત્યારે એણે એની ફેમિલીને, એના પરિવારજનોને ચંદનદાસના ઘરે જ છુપાવીને રાખેલા છે. આવી બધી બાતમી ખબરી, આપણા દરેક પોલીસ ખાતામાં કોઈ ખબરી હોય, એ ખબરી બધું પહોંચાડે, તેમ ચાણક્યે પણ ખબરી મારફતે બધું જાણી લીધું કે અમાત્ય રાક્ષસને કોની સાથે ફાવતું હતું. તો એમાં ચંદનદાસ વેપારીનું નામ આવ્યું. તેથી રાક્ષસના કુટુંબને ગુપ્ત રીતે પોતાના ઘરમાં આશ્રય આપ્યો. આથી એ રાજનો દોષી કહેવાય. આમ કરીને ચાણક્ય ચંદનદાસને બોલાવે છે. નાટક શરૂ થાય છે ત્યારે ચંદનદાસ સભાગૃહમાં આવે છે, ગભરાયેલો જ હોય છે. કારણ કે જ્યારે ચાણક્ય કોઈને પણ બોલાવે ત્યારે કોઈ પણ વ્યક્તિ ચાણક્યની પાસે જતા ડરે. રમાત્ય રાક્ષસને પણ અંદરથી ડર છે. ચંદ્રગુપ્ત અને ચાણક્ય અને ચંદનદાસ આ બધા વચ્ચેને સંવાદ ચાલે છે. ચંદનદાસને વારંવાર અલગ અલગ સવાલોથી કે કોણે અમાત્ય રાક્ષસના પરિવારજનોને તમે છુપાવેલા એટલે તમે રાજના દોષી કહેવાઓ, પહેલાં તો સરસ રીતે સ્વાગત કર્યું બેસાડ્યા આસન ઉપર અને સરસ રીતે. ત્યારે પણ પેલો ચંદનદાસ મનમાં વિચારતો જ હોય છે કે વધારે પડતો આદર તો ડર જ કંઈક હોવું જોઈએ, વધારે પડતો આદર પણ નકામો છે. એટલે પછી ધીરે ધીરે કહે છે કે તમે તમારા અમાત્ય રાક્ષસના પરિવારજનોને તમારા ઘરમાં છુપાવેલા એટલે તમે રાજના દોષી છો. આમ કરીને પછી એને ડરાવે છે કે ચંદ્રગુપ્ત રાજા બહુ સારા છે, ચંદ્રગુપ્ત રાજાને કોઈ ધન સાથે લેવા દેવા નથી, નંદ રાજાને ધન, કારણ કે જ્યારે કીધું ને કે પ્રજાએ રાજાને મદદ કરવી જોઈએ, એટલે તરત જ ચંદનદાસ શું કહે છે કે હું કેટલું અને કેવા પ્રકારની હું મદદ કરું, કેટલું ધન આપું. એટલે કહે છે તરત જ ચાણક્ય કે નંદ રાજાને પૈસો ગમતો, અમારા ચંદ્રગુપ્તને તો પ્રજાના દુઃખનો અભાવ જ, પ્રજા કઈ રીતે ખુશ રહે એ જ અમારા આ ચંદ્રગુપ્ત રાજાને તો ગમે છે. તો પછી કહે કે તો શું કરવું જોઈએ, તમને પૈસા નથી જોઈતા તો અમે શું કરીએ, તો કે રાજવિરોધી વર્તન નહીં કરવાનું. તો કોણ રાજા વિરોધી વર્તન કરે છે એવું ચંદનદાસ ચાણક્યને પૂછે છે. ત્યારે કહે છે કે પહેલાં તો તમે જ. ચાણક્ય ચંદનદાસ તરફ હાથ ચીરીને કહે છે પ્રથમ તાવતેવ, પહેલાં તો તમે જ. કેમ, મેં શું કર્યું, તો કે તમે અમાત્ય રાક્ષસના પરિવારજનોને છુપાવેલા હતા. તો કે એ તો પહેલાં છુપાવેલા, હવે શું છે, હવે કંઈ નથી, એમ કોણે કીધું એવું, એ બધી ખોટી બાતમી છે, મારી ઘરે નથી જ. પછી ધીમેથી કહે છે કે એ તો પહેલાં હતા, હવે નથી. પછી ધીરે ધીરે ખુમારી આવતી જાય છે અને બોલે છે કે જો અત્યારે પણ હોય અમાત્ય રાક્ષસના પરિવારજનો તો હું તમને રાજને સોંપીશ નહીં, કારણ કે એ મારો મિત્ર છે અને મિત્ર માટે મારું ઋણ છે, મિત્ર ભાવે હું કદી પણ મારા મિત્રના પરિવારને નો દ્રોહી બનીશ નહીં.
આમ મિત્રતાને માટે ચંદનદાસ પોતે દુઃખી થવા, પોતે જેલવાસ ભોગવવા પણ તૈયાર છે. આમ મિત્ર પ્રત્યેની ચંદનદાસની આ ભાવના માટે ચાણક્યના ખૂબ મનોમન ખૂબ પ્રસન્નતા અનુભવે છે કે વાહ, ચંદનદાસ જેવો કોઈ માણસ મળે નહીં. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. આ પ્રથમ ભાગની અંદર આ એક પેજનો અનુવાદ કરીશું. નાટકની શરૂઆત થઈ ચાણક્ય પોતાના શિષ્ય તરફ, સ્વશિષ્યમ પ્રતિ, પ્રતિ એટલે તરફ, ચાણક્ય પોતાના શિષ્યને કહે છે. શું કહે છે? સ્વશિષ્યમ પ્રતિ, પોતાના શિષ્ય તરફ, વત્સ શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્યઃ. વત્સ એટલે ભાઈ, દીકરા, બેટા, પોતાનાથી જે નાના છે અને જેને માટે ભાવપ્રેમ હોય એને માટે વત્સ શબ્દનો પ્રયોગ કરાય. પોતાનાથી નાના અને જેને ભાવપ્રેમ છે, મતલબ કંઈક કામ કઢાવવું હોય. હવે તમે આજુબાજુના સોસાયટીમાંથી કોઈક પડોશમાં રહેતા માસી કહે કે એ સંકેત, એ ચિંતન, જરા દૂધની કોથળી લાવી આપની અથવા દહીં લઈ આવની, ત્યારે એ ચિંતન કે સંકેત નથી કરતા, દીકરા દહીં લઈ આવતો. તો ત્યારે એ દીકરા કહે છે, બેટા કહે છે કે ભાઈ કહે છે, ભાઈ જરા આટલું લાવી આપને. તો એ પડોશમાં રહેતાનું પેલો વ્યક્તિ ચિંતન કે સંકેત એ ભાઈ નથી, દીકરા નથી, બેટા નથી, પણ કઈ રીતે પ્રયોગ થયો? કારણ કે એને કામ કઢાવવું છે એટલે એને ભાવથી, પ્રેમથી ભાઈ કીધો, દીકરા કીધા, બેટા કીધા. તે રીતે વત્સ શબ્દ સંસ્કૃત સાહિત્યમાં જેને માટે ભાવ પ્રેમ હોય અને પોતાનાથી નાની વ્યક્તિ હોય એને કહેવાય. આમ વત્સ દીકરા, બેટા એવા અર્થમાં. વત્સ શેઠ ચંદનદાસને અત્ર એટલે અહીં, આનેતવ્ય લઈ આવ અથવા લઈ આવવા જોઈએ, આનેતવ્ય વિદ્યર્થ કૃદંત, પોતાના શિષ્ય તરફ, વત્સ શેઠ ચંદનદાસને અહીં લાવવા જોઈએ. શિષ્ય યદા પ્લસ આજ્ઞા પયતી ઉપાધ્યાય, ઉપાધ્યાય એટલે ગુરુજી, યદા એટલે જેવી, ઉપાધ્યાય ગુરુજી, જેવી ગુરુજીની આજ્ઞા, યદા જેવી, ઉપાધ્યાય ગુરુજી આજ્ઞા પયતી આજ્ઞા, ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસેન સહ પુનઃ પ્રવિશ્ય. આમ બહાર જઈને, નિષ્ક્રમ્ય બહાર નીકળીને, બહાર જઈને, નિષ્ક્રમ્ય સંબંધક ભૂત કૃજન, આમ બહાર નીકળીને, બહાર જઈને ચંદનદાસની સાથે, સહ સાથે, પુનઃ પ્રવેશ્ય ફરી પ્રવેશીને, આમ બહાર જઈને ચંદનદાસ સાથે ફરી પ્રવેશીને, ચંદનદાસ સ્વગતમ મનમાં. ચાણક્ય યદા સ્વગતમ એટલે મનમાં, મનહી મન, મનમાં, એ મનમાં બોલે છે પણ ઓડિયન્સ આપણે છે, આપણને સંભળાય છે. નાટક સિરિયલની અંદર કે નાટકમાં કે પિક્ચરમાં દરેક જગ્યાએ સ્વગતમ એવો પ્રકાર આવે જ છે. જેઠો જે મનમાં બોલતો હોય એ આપણે ઓડિયન્સ છે, આપણને સંભળાય, પણ બબીતાનો પેલો હસબન્ડ અય્યર છે એને નહીં સંભળાય. એમ સ્વગતમ કહેવાય ને આપણે બધા ખુશ થઈ ગઈએ. મનમાં સ્વગતમ એટલે મનમાં. ચાણક્ય યદા હયતી તદા નિર્દોષસ્ય અપિ શંકા વર્ધતે. ચાણક્ય જ્યારે બોલાવે છે, આહ્યતી બોલાવે છે, ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે. મતલબ કોઈ માણસે દોષ નથી કર્યો, નિર્દોષ છે, છતાં તેને શંકા વધે છે. ચાણક્ય યદા જ્યારે આહ્યતી બોલાવે છે તદા ત્યારે નિર્દોષની પણ અપી પણ શંકા વધે છે. કિમ પુનઃ જાત દોષસ્ય, નિર્દોષની પણ શંકા વધે છે. તો વળી કિમ પુનઃ, તો વળી જેણે ગુનો કર્યો હોય તેનું શું,
तो वड़ी जेने जात दोषस्य एटले जेने गुनो कर्यो छे जे पोते दोषी छे तेनु शू तो वड़ी जे पोते दोषी छे तेनु शू अतः एव प्रश्नचिन्ह ते आवशे जात दोषस्य पछी अतः एव मम अमात्य राक्षस्य गृहजनः प्लस अन्यत्र प्रेषितः आथी जेरे बोलावा माटे गयो ने એ પહેલાં જેણે ખબર પડી ગયેલી કે અમારે બોલાવવા આવવાનો છે એટલે એ પહેલાં જેણે શું કર્યું કે આથી જ અથવા એટલે જ મેં અમાત્ય રાક્ષસના પરિવારને અન્યત્ર ગૃહજન એટલે પરિવારને અન્યત્ર બીજે પ્રેષિત મોકલ્યા પ્રેષિત કર્મણી ભૂત કૃદન આથી જ મેં અમાત્ય રાક્ષસના પરિવારજનોને બીજે મોકલી દીધા મમ તાવત યત પ્લસ ભવતી તત પ્લસ ભવતુ યત પ્લસ ભવતી તત પ્લસ ભવતુ યત ત ખોડો અને તત તકોડો મારું તો જે થવાનું હોય મમ તાવત મારું તો મમ એટલે મારું તાવત એટલે તો યત એટલે જે ભવતી એટલે થવાનું હોય તત તે ભવતું ભલે થાય મારું તો જે થવાનું હોય તે ભલે થાય આખું ફરીથી આ ચંદનદાસે બોલ્યા છે મનમાં ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે તો વળી જેણે ગુનો કર્યો હોય તેનું તો પૂછવું જ શું એટલે જ મેં અમાત્ય અથવા આથી જ મેં અમાત્ય રાક્ષસના પરિવારજનોને બીજે મોકલી દીધા મારું તો જે થવાનું હોય તે ભલે થાય શિષ્ય ભો શ્રેષ્ઠિનઃ ઇતઃ ઇતઃ અરે શેઠ આ તરફ આ તરફ રસ્તો બતાવે છે અરે શેઠ આ તરફ ઇતઃ ઇતઃ આ તરફ આ તરફ ચંદનદાસ અય અયમ પ્લસ આગતઃ પ્લસ અસ્મિ અયમ પ્લસ આગતઃ પ્લસ અસ્મિ આ હું આવ્યો અયમ આ અસ્મિ હું આગતઃ આવ્યો આ હું આવ્યો ઊભો નિષ્ક્રામયતી બંને ફરીને જાય છે ઊભો એટલે બંને આ હું આવ્યો બંને ફરે છે પરિક્રામતઃ એટલે ફરે છે સ્ટેજ મતલબ બહારથી પાછળ પડદો હોય પડદા પાછળથી જ્યારે આવે ત્યારે પછી ફરીને સ્ટેજ સામે ઊભા રહેવું પડે એટલે વારંવાર સંસ્કૃત નાટકમાં આ પરિક્રામતઃ શબ્દ આવે બંને પરિક્રામતઃ ફરે છે ઊભો એટલે બંને શિષ્ય ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ ગુરુજી અયમ એટલે આ શેઠ ચંદનદાસ ઇંગ્લિશમાં મર્ચન્ટ ચંદનદાસ ધીસ મર્ચન્ટ ચંદનદાસ ગુરુજી મતલબ માસ્ટર ગુરુજી આ શેઠ ચંદનદાસ ચંદનદાસ ઉપસૃત્ય પાસે જઈને જયતુ જયતુ આર્ય જયતુ પ્લસ આર્ય શ્રીમાનનો જય હો જય હો શ્રીમાનનો જય હો જય હો જયતુ જયતુ જય હો જય હો શ્રીમાન મહાનુભાવ શ્રીમાનનો જય હો જય હો ઉપશ્રુત્ય પાસે જઈને જયતુ પ્લસ આર્ય ઉપશ્રુત્ય પાસે જઈને સંબંધક ભૂત કૃદન પાસે જઈને શ્રીમાનનો જય હો
जय हो, जयतु आज्ञार्थ अन्य पुरुष एकवचन, अने उप ए उपसर्ग छे एटले संबंधक भूत रुदन पासे जईने। चाणक्य श्रेष्ठिनः स्वागतम ते, शेठ तमारू स्वागत छे, शेठ तमारू स्वागत छे। इदम प्लस आस्यताम तत्र स्थातव्यम, आ आसन छे, एनु आसन मतलब खुर्शी बतावे छे કે આસન છે ત્યાં બિરાજો, આ આસન છે ત્યાં બેસવું જોઈએ અથવા બિરાજો। સ્થાતવ્યમ વિદ્યાર્થ કૃદન, ઇદમ એટલે આ આસન, ઇદમ આસનમ આ આસન, ત્યાં બેસો અથવા બેસવું જોઈએ। ચંદનદાસ યદા પ્લસ આર્ય આજ્ઞા પયતી, જેવી શ્રીમાનની આજ્ઞા, યદા જેવી આર્ય શ્રીમાનની આજ્ઞા પયતી આજ્ઞા। ઉપવિષ્ટ બેઠા, ઉપવિષ્ટ એટલે બેઠા, જેવી શ્રીમાનની આજ્ઞા, ઉપવિષ્ટ બેસે છે અથવા બેઠા। આગળ સવાલ કરે છે, અપી પ્રચીયતે સમવ્યવહારાણામ વૃદ્ધિલાભ વહ, અહીં વેપાર વાણિજ્ય વિશે એટલે કે તમારો વેપાર ધંધો કેવો છે એના વિશેનો સવાલ છે। શું પૂછ્યું? અપી વાક્યની શરૂઆતમાં છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન, અપી પ્રચીયંતે સમવ્યવહારાણામ વૃદ્ધિલાભ વહ, શું વાક્યની શરૂઆતમાં પ્રશ્નવાચક એટલે શું, વેપાર વાણિજ્યમાં વેપાર ધંધામાં તમારી વૃદ્ધિનો લાભ એટલે કે નફો થઈ રહ્યો છે ને, શું વેપાર ધંધામાં વેપાર વાણિજ્યમાં તમારા વૃદ્ધિનો લાભ વધી રહ્યો છે ને, વૃદ્ધિનો લાભ વધી રહ્યો છે મતલબ નફો મળે છે ને તમને, હવે રાજા બદલાયા છે, ચંદ્રગુપ્ત આવ્યા ત્યારે તમારો વેપાર ધંધો તો સારો ચાલે છે ને, જેમ કોરોનામાં બધાનો વેપાર ધંધો ઠપ થઈ ગયો અને બધા તેનું ભાજપ સરકાર પર એ કરે છે, પણ આ સમયનો વાત છે। શું શું અપીની જગ્યાએ શું છે, શું વેપાર વાણિજ્યમાં તમારો વૃદ્ધિનો લાભ વધે છે, વહ એટલે તમારો વૃદ્ધિ લાભ, વૃદ્ધિનો લાભ પ્રચિયતે વધે છે। ચંદનદાસ સ્વગતમ મનમાં, ચંદનદાસ સ્વગતમ એટલે મનમાં। અતિ પ્લસ આદર શંકનીય, વધુ આદર શંકા ઉપજાવે છે, વધુ આદર સંદેહ ઉત્પન્ન કરે છે, શંકા ઉત્પન્ન કરે છે। હવે પ્રકાશ મોટેથી બોલ્યા, મનમાં બોલ્યા, આપણે ઓડિયન્સ છે આપણે સાંભળ્યું કે વધુ આદર શંકા ઉત્પન્ન કરે છે। શું આદર આપ્યો હતો કે ભાઈ આવો બેસો તમારો ધંધો સારો છે કે નહીં, આવું બધું પૂછ્યું। પ્રકાશ મોટેથી આર્ય અથકિમ, શ્રીમાન હા, અર્થકિમ એટલે કેમ નહીં અથવા યસ હા, બે અર્થ થાય। આર્ય હા અર્થ કેમ હા, આપશ્રીના શ્રીમાનના પ્રસાદેન કૃપાથી, પ્રસાદ એટલે કૃપા અને પ્રાસાદ એટલે મહેલ, હા શ્રીમાનની કૃપાથી મેં વાણિજ્ય મારો ધંધો, મારો વેપાર ધંધો અખંડ રીતે ચાલે છે, શ્રીમાનની કૃપાથી મારો વેપાર ધંધો અખંડિત ચાલે છે મતલબ કોઈ નુકસાન નથી। હવે ફરીથી આ પેજનો અનુવાદ, ચાણક્ય પોતાના શિષ્ય તરફ, વત્સ અથવા બેટા શેઠ ચંદનદાસને અહીં લાવવા જોઈએ, કૌંસમાં લાવ, શિષ્ય જેવી ગુરુજીની આજ્ઞા, આમ બહાર જઈને ચંદનદાસ સાથે ફરી પ્રવેશીને। ચંદનદાસ મનમાં ચાણક્ય જ્યારે બોલાવે છે
ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે, તો પછી જે પોતે દોષી છે તેનું પૂછવું જ શું? પ્રશ્નાચિહ્ન. આથી જ મેં અમાત્ય રાક્ષસના પરિવારજનોને બીજે મોકલ્યા, પ્રેષિતઃ મોકલ્યા. કર્મણી ભૂતકૃદન. મારું તો જે થવાનું હોય તે ભલે થાય. શિષ્ય. અરે શેઠ, આ તરફ આ તરફ. ચંદનદાસ. આ હું આવ્યો. બંને ફરે છે. કોણ કોણ? શિષ્ય અને ચંદનદાસ. શિષ્ય. ગુરુજી, આ શેઠ ચંદનદાસ. ચંદનદાસ પાસે જઈને શ્રીમાનનો જય હો. ચાણક્ય. શેઠ, તમારું સ્વાગત છે. આ આસન ત્યાં બેસો, ત્યાં બિરાજો, અથવા ત્યાં બેસવું જોઈએ. ચંદનદાસ. જેવી શ્રીમાનની આજ્ઞા. બેઠા, બેસે છે. ચાણક્ય. અરે, તમારા વેપાર વાણિજ્યમાં અથવા વેપાર ધંધામાં વૃદ્ધિનો લાભ થાય છે? વૃદ્ધિનો લાભ વધે છે, મતલબ નફાનો ગ્રાફ ઉપર છે ને? ચંદનદાસ મનમાં વધુ આદર શંકા ઉત્પન્ન કરે છે. મોટેથી, શ્રીમાન, હા, શ્રીમાનની કૃપાથી મારું, મેં એટલે મારો વાણિજ્ય વેપાર ધંધો અખંડિત છે. શ્રીમાનની કૃપાથી મારો વેપાર ધંધો અખંડિત છે. આપણે હવે પછી બીજો અનુવાદ ભાગ 14માં પાઠના ભાગ 2માં જોઈશું. ધન્યવાદ. આટલો અનુવાદ નોટબુકમાં લખી લેવો. દરેક વખતે આવું કહેવાનું રહી જાય, છતાં તમારે જે ચાલ્યું હોય એ અનુવાદ, અને એમાં જે સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય, અનુવાદ હોય તો અનુવાદ. સંસ્કૃત લખવાનું નથી, ફક્ત અનુવાદ. અને પાઠમાં આવતા કૃદંતો, સંધિ, એ બધું લખી જ લેવું નોટબુકમાં. ધન્યવાદ. પુનઃ મિલામહ.